સ્વામિનારાયણ ભગવાને સૌપ્રથમ નરનારાયણદેવની સ્થાપના અમદાવાદ મંદિર બનાવીને કરી આપી એ આપણા બહુ મોટા ભાગ્ય છે. સ્વામિનારાયણ ભગવાન અનેક વખત અમદાવાદમાં આવ્યા અને અનેક ચરિત્ર કર્યા. સ્વામિનારાયણ ભગવાને આપણા શાસ્ત્રમાં કીધું છે કે એ ચરિત્ર જો આપણે યાદ કરીએ, ભગવાનના કરેલા ચરિત્ર અને ભગવાન એ જગ્યાએ કરેલા ચરિત્ર એનું સ્મરણ કરીએ, ત્યાં જઈએ, એ ચરિત્ર યાદ આવે, ભગવાન યાદ આવે, ભગવાનની મૂર્તિ યાદ આવે, તો એથી કરીને ભગવાનનું બળ જીવમાં બહુ પ્રબળ થાય છે. તો એ નિમિત્તે અમદાવાદ દર્શન નામની આ સીડી, ખાસ કરીને અમદાવાદ અને અમદાવાદની આજુબાજુમાં જે મહારાજે પ્રસાદીના સ્થાનો અને જે ચરિત્ર કર્યા હોય એવી જગ્યાઓ, એનું ખાસ દર્શન દેશના અને વિદેશના હરિભક્તોને થાય એના માટે થઈને આ પ્રયાસ કરેલો છે. તો એ સીડીમાં યોગદાન આપનાર કરશનભાઈ જેઠીદાસ પટેલ પરિવાર, જેમને ખૂબ આ સીડીની અંદર રસ લઈ અને ખાખરિયા ધરમપુરના છે અને સત્સંગની સાથે ઘણા પેઢીથી જોડાયેલા છે, તેમને આ સેવાનો લાભ લીધો છે. તો એ પરિવાર ઉપર પણ અમારા હાર્દિક ધન્યવાદ છે અને આશીર્વાદ છે. ભગવાન એ પરિવારનું અને આપ સૌનું રૂડું કરે એવી અમારા નરનારાયણદેવના ચરણ કમળમાં પ્રાર્થના છે. જય શ્રી સ્વામિનારાયણ. ભારત દેશના સમાજનું વાતાવરણ જ્યારે અંધશ્રદ્ધા, કુરીતિઓ, પ્રલોભનો, વહેમો અને ધર્મમાં પ્રવેશેલ ગેરસમજણોથી ખદબદતું હતું, ત્યારે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય રૂપે પ્રગટ થઈ જીવોને અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવી પ્રકાશમાં આણ્યા. મનુષ્યોમાં સાર અસાર અને સાચા ખોટાનો વિવેક સમજવાની દ્રષ્ટિ અને શક્તિ પેદા કરી. પદ્મ પુરાણમાં કહ્યું છે કે પાખંડ બહુલે લોકે સ્વામી નામના હરિહિ સ્વયં પાપ પંક નિમગ્નમ તદ જગત ઉદ્ધારયિષ્યતિ. પાખંડથી ભરપૂર આ લોકમાં સ્વામી નામના શ્રીહરિ સ્વયં પરમાત્મા રૂપે પ્રગટ થઈ પાપરૂપી કાદવમાં ખૂંપેલા આ જગતનો ઉદ્ધાર કરશે. ભગવાન શ્રી કૃષ્ણની માફક શ્રીજી મહારાજે પણ ઉત્તર પૂર્વમાં પ્રગટ થઈ પશ્ચિમમાં પોતાની લીલાઓ કરી અને સંકેલી લીધી. તેમની અનેક લીલાઓ પૈકી કેટલીક અમદાવાદ મધ્યે પણ કરેલી. શ્રીહરિના અમદાવાદના ચરિત્રો તેઓ નીલકંઠ વર્ણી તરીકે વિચરણ કરતા કરતા સંવત 1855માં અમદાવાદમાં આવ્યા, ત્યારથી શરૂ થાય છે. તેઓએ પોતાના ત્રણ ગૂઢ સંકલ્પો પૈકી મહામંદિરો કરવાના સંકલ્પની શુભ શરૂઆત કરવા માટે બીજી કોઈ ભૂમિને પસંદ નહીં કરતા. જે ભૂમિ પર પ્રથમ વિરોધીઓ તરફથી અનેક ઉપદ્રવો થયા હતા તેવી આ અમદાવાદ શહેરની ભૂમિને પસંદ કરી. આ વાત જ તેઓનો દિગ્વિજય છે. આ શહેરમાં જ પ્રથમ તેઓએ મોટું મંદિર કર્યું અને એટલું જ નહીં પણ તેમાં સ્વસ્વરૂપની શ્રી નરનારાયણ દેવની મૂર્તિ સહિત પોતાના અન્ય સ્વરૂપોની સ્થાપના કરી રાજકીય, ધાર્મિક, સામાજિક તથા અન્ય ક્ષેત્રોએથી થતા પ્રબળ વિરોધ વચ્ચે આવા વિરોધોને વિદીર્ણ કરીને શ્રીહરિએ પોતાનું સામર્થ્ય તથા પુરુષોત્તમપણું બતાવી સંપ્રદાયને સ્થિર સ્વરૂપ આપવાના શ્રી ગણેશ અમદાવાદની આ ધરતી પરથી માંડેલા છે. આ નરનારાયણ દેવનું મંદિર છે. આ જમીન પાઠકવાડીના નામે પ્રસિદ્ધ હતી. આ મંદિરની જમીન માટેનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. શ્રીજી મહારાજે જ્યારે શ્રીનગર અમદાવાદ ખાતે સંપ્રદાયનું પ્રથમ મંદિર બાંધવાની ઈચ્છા કરી ત્યારે ઈર્ષ્યાથી દાજતા કેટલાય પંથના દંભી, પાખંડી અને અહંકારી માણસોએ વિરોધ કરેલો. એ વખતે અંગ્રેજોનું શાસન હતું.
અંગ્રેજ અમલદારો શ્રીજી મહારાજના પ્રભાવથી અત્યંત પ્રભાવી હતા. અંગ્રેજોએ શ્રીહરિને સામેથી મળવા આમંત્રણ આપ્યું. શ્રીહરિને આ જમીન સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનું તામ્રપત્ર આપી અંગ્રેજોએ એ કાર્યવાહી પણ કરી આપી અને નિર્માણ પામ્યું આપણા સંપ્રદાયનું સૌથી પહેલું આ નરનારાયણ દેવનું મંદિર. જ્યારે શ્રીહરિએ શ્રી નરનારાયણ દેવ આદિક દેવોની વિધિપૂર્વક સિંહાસનોમાં સ્થાપના કરી ત્યારે સરકાર તરફથી 100 તોપોનું માન આપવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ કાર્ય શ્રીજી મહારાજે સદગુરુ આનંદાનંદ સ્વામીને સોંપ્યું હતું. આ મંદિર તૈયાર થયું ત્યારે શ્રીહરિએ આખા મંદિરમાં ચારે તરફ બરાબર જોઈ આનંદાનંદ સ્વામીને કહેલું કે અમારી ઈચ્છા પ્રમાણે જ તમોએ ઘણું સુંદર મંદિર બંધાવ્યું છે, એમ આ આખું મંદિર પ્રસાદીનું છે. આ શ્રી નરનારાયણ દેવનું સિંહાસન છે. આ શ્રી ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજનું સિંહાસન છે તથા આ રાધાકૃષ્ણ દેવનું સિંહાસન છે. આ ત્રણેય સિંહાસનોમાં બિરાજીને શ્રીહરિએ પ્રસાદીના બનાવ્યા છે. નરનારાયણ દેવના દ્વારના કમાડો પણ સોનાના નવા બનાવાયેલા છે. ત્રણેય નિજ મંદિરોના કમાડ પ્રથમ લાકડાના હતા. એ સુંદર કોતરણીવાળા કમાડ હાલ લુણાવાડાના પુરુષોના મંદિરમાં સભા મંડપના ઓરડાના બારણા તરીકે રાખેલા છે. સંપ્રદાયમાં ધર્મ ભક્તિનો પ્રવાહ કાયમ ચાલે અને તેથી કરીને અનંત જીવાત્માઓ જન્મ મરણના કારણરૂપ ભવસાગર તરીને મોક્ષને પામે તેવા ઉત્તમ હેતુથી સંપ્રદાયમાં સર્વપ્રથમ અમદાવાદમાં આ ભવ્ય ત્રણ શિખરનું મંદિર બંધાવી સંવત 1878ના ફાગણ સુધી ત્રીજના રોજ શ્રી નરનારાયણ દેવ તથા શ્રી ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવ વગેરે પોતાના સ્વરૂપોની મૂર્તિઓ વેદવિધિ પુરસર બાથમાં ઘાલીને પધરાવેલ છે. આ ગણપતિજી તથા આ હનુમાનજીની મૂર્તિઓની પણ પોતે જ સ્થાપના કરેલી છે. તેથી આ તમામ મૂર્તિઓ ભક્તો માટે સર્વ મનોરથોને પૂર્ણ કરનારી છે. શ્રી નરનારાયણ દેવના સિંહાસનથી પૂર્વ તરફ આ શિવ પંચાયતની સ્થાપના કરવામાં આવી છે. શ્રીહરિએ શિક્ષાપત્રીના શ્લોક 84માં પંચાયતન દેવને માનવાની પોતાના આશ્રિતોને ખાસ આજ્ઞા કરેલી છે. શ્રી નરનારાયણ દેવના મંદિરના આ ઉંબરા પર બેસીને શ્રીહરિ થાળ જમ્યા હતા. દેવની પ્રતિષ્ઠા પછી આ ઉંબર પર ઊભા રહી શ્રીહરિએ પોતાની દ્રષ્ટિ નરનારાયણ દેવની મૂર્તિની દ્રષ્ટિમાં મેળવી પોતાનું તેજ અને શક્તિ મૂર્તિઓમાં મૂક્યા હતા. તેથી આ ઉંબર પ્રસાદીનો છે. શ્રી નરનારાયણ દેવના મંદિરથી પશ્ચિમ તરફ આવેલા આ સુખશૈયાની સ્થાપના પણ શ્રીહરિએ જ કરેલી છે. તેમાં પલંગ છે તે પણ પ્રસાદીનો છે. તેમાં આવેલી આ ચિત્રમૂર્તિઓ પણ શ્રીહરિએ બનાવરાવીને પધરાવેલી છે. તે મૂર્તિ પ્રસાદીની છે. જ્યારે આ મંદિરનું બાંધકામનું કામ ચાલતું હતું ત્યારે એક હરિભક્ત હિંમતનગર પાસેથી ગાડામાં પથ્થર નાખીને લાવતા એક હરિભક્તની સેવા નિષ્ઠાની કથા આ સ્તંભ સાથે જોડાયેલ છે. આ સ્તંભને શ્રીજી મહારાજે બાથમાં લઈને મૂકેલ છે. શ્રી રાધા કૃષ્ણદેવ પાસે આવેલ આ સ્તંભ પ્રસાદીનો છે. મંદિરના ઉત્તર તરફના પગથિયાની પશ્ચિમ તરફની આ બેઠક ઉપર થાંભલા પાસે શ્રીહરિ ઘણી વખત બેસતા હતા. તેથી આ બેઠક પ્રસાદીની છે. હાલમાં તે બેઠક ફેરવી નાખેલ હોય ઓટલો બનાવીને ચરણારવિંદ પથરાવેલા છે. મંદિર
અને અક્ષર ભુવનના દક્ષિણ દિશાના ખૂણા પાસે આ કૂવો છે તે પ્રસાદીનો છે. હાલમાં આ કૂવામાં પાણી નથી, માટે તેના ઉપર પથ્થર ઢાંકી દીધેલ છે. ચોક વચ્ચે આવેલી આ છત્રીની જગ્યાએ શ્રીજી પાટ નાખી તેના પર ઉભા રહી સંતો હરિભક્તો સાથે ઘણી વાર રંગે રમ્યા છે. તેમજ આ જગ્યાએ સભા કરી પાટ ઉપર બિરાજી દર્શન અને ઉપદેશ પણ આપતા તેના વચનામૃતો પણ છે. તેની સ્મૃતિ રૂપે આ જગ્યાએ આરસની આ છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવેલા છે. મંદિરના દરવાજાની ઉત્તર તરફ આ છત્રી છે. ત્યાં પહેલા લીમડાનું વૃક્ષ હતું. તે વૃક્ષ નીચે બેસી શ્રીજી મહારાજ ઉપદેશ આપતા તેના વચનામૃત પણ છે. તેથી આ જગ્યાએ છત્રી બનાવીને ચરણારવિંદ પધરાવેલા છે. તે થડ બ્રહ્મચારીની જગ્યામાં જવાના બારણા પાસે દર્શન માટે રાખેલ છે. આ કલાત્મક અને આકર્ષક દરવાજાની જગ્યાએ મેળા બંધ સુંદર દરવાજો હતો. તેના ઉપર ઘણીવાર શ્રીજી મહારાજ રહેતા અને પોઢતા. એ દરવાજા ઉપર શ્રીજી મહારાજે વાસુદેવ મહાત્મ્ય વંચાવેલ છે. આ હવેલીની કોતરણી કલામય છે. બેવડો ચોક, ત્રણ માળ તથા અંદરના ઘણા બધા ખંડોવાળી આ હવેલી અત્યંત વિશાળ છે. અમદાવાદના સ્થાપત્યના નમૂનારૂપ આ હવેલીમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવેલી છે. આ હવેલીનું નિર્માણ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ મહારાજશ્રીએ કરાવ્યું હતું. આ ચોકવાળી જગ્યાએ શ્રીજી પાટ ઉપર બેસતા. આ જગ્યાએ નટોને રમત રમાડીને નટોની એકાગ્રતા જેમ રમતમાં છે તેવી એકાગ્રતા રાખી ભગવાનની મૂર્તિ ઘડવા શ્રીજીએ અહીં ઉપદેશ કરેલો છે. તેમજ આ જગ્યાએ સમયામાં શ્રીહરિએ હરિભક્તોને જમાડેલા છે, તેથી આ જગ્યા ખૂબ જ પ્રસાદીની છે. આ સભા મંડપની જગ્યાએ મંદિર કરાવ્યા પહેલા શ્રીહરિએ સંતોને ઉતરવા માટે ધર્મશાળા બંધાવી હતી. આ સભા મંડપનું નિર્માણ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજશ્રીએ કરાવ્યું હતું. સભા મંડપમાં આવેલ આ બંને છત્રીઓની જગ્યાએ જ્યારે સંતોની પંક્તિ પડતી ત્યારે શ્રીજી મહારાજ બેસતા અને સંતોને પીરસતા પણ હતા, તેથી આ જગ્યા ખૂબ પ્રસાદીની છે. સભા મંડપમાં આ જગ્યાએ જ્યારે જૂની ધર્મશાળા હતી ત્યારે શ્રીજી મહારાજ ઘણી વખત પાટ નાખીને બિરાજતા હતા. ઘણી વખત ઢોલિયો બિછાવરાવીને તેના ઉપર પોટતા, તેથી આ સ્થળ પ્રસાદીનું છે. આ છે શ્રી નર નારાયણ દેવનો કોઠાર. આ અમદાવાદ મંદિરના મહંત સ્વામીની બેઠક છે અને અહીંથી જ અમદાવાદ દેશના બધા મંદિરોનો વહીવટ ચાલી રહ્યો છે. આ રંગ મહોલ જ્યારે મંદિર બંધાવ્યું તે અરસામાં શ્રીજી મહારાજને ઉતરવા માટે ખાસ બંધાવેલો છે. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે આ રંગ મહોલમાં ઉતરતા. રંગ મહોલના ઉપરના તથા નીચેના ભાગે રાખવામાં આવેલી આ પાટો ઉપર શ્રીજી બિરાજતા અને જ્યારે જ્યારે અમદાવાદમાં ફૂલદોલનો ઉત્સવ કરતા ત્યારે આ પાટો ઉપર ચડીને રંગ ઉડાડતા હતા, તેથી આ પાટો પ્રસાદીની છે. આ દર્શનીય સ્થળમાં શ્રીહરિની સ્મૃતિ માટે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે. રંગમહોલની નીચે તથા મેડા ઉપર બહારની બાજુમાં શ્રીજીના લીલા ચરિત્રો દર્શાવતા ચિત્રો હતા. તે ચિત્રોની નકલ કરાવીને તે જ સ્થળે કાચ જડાવીને મૂકવામાં આવ્યા છે. આ ચોકડીમાં શ્રીજી મહારાજ સ્નાન કરતા તથા દાતણ કરતા. આ બારીએ શ્રીજી મહારાજ ઘણીવાર ઊભા રહેતા. હાલમાં બ્રહ્મચારીઓના રહેવાના મકાન નીચે આવેલ આ કૂવાના થાળા પર બેસીને શ્રીજી સ્નાન કરતા. આ થાળાની જગ્યાએ આરસની છત્રી કરાવી ચરણારવિંદ પધરાવેલા છે.
હાલ આ કૂવામાં પાણી સુકાઈ જવાથી તેને ઉપરથી બંધ કરીને તેના ઉપર આરસનો ઓટો કરાવી ચરણારવિંદ પધરાવેલા છે. આ બંને જગ્યાએ લીલાની સ્મૃતિ માટે લેખ લખેલા છે. બહારગામથી આવેલ હરિભક્તો માટે આ ધર્મશાળા છે અને વિદેશથી આવતા હરિભક્તો માટે આ અદ્યતન સગવડવાળી રૂમોના ઉતારા છે. આ નવોવાસ છે. નવોવાસ કાળુપુરમાં આવેલા મોટા શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય દરવાજા પાસે આવેલો છે. આ નવાવાસમાં મંદિર થયા પહેલા પુરુષોત્તમ દાસ પટેલના ઘરે શ્રીજી મહારાજ સંતો હરિભક્તો સહિત ઉતરતા હતા. આ જગ્યાએ સ્મૃતિ માટે છત્રી કરાવી ચરણારવિંદ પધરાવેલા છે. આ નવાવાસમાં તમામ ભક્તોના ઘેર શ્રીજી ઘણી વાર પધારેલા છે તથા થાળ જમેલા છે. તે બધા ઘરો પણ પ્રસાદીના છે. આ નવાવાસમાં શ્રીજીએ બીજી પણ અપાર લીલાઓ કરેલી છે. હાજા પટેલની પોળમાં રામજી મંદિર આવેલું છે. આ રામજી મંદિર છે. આ મંદિર ઘણું પ્રાચીન હોવાથી મંદિરના નામ પરથી જ આ પોળનું નામ રામજી મંદિરની પોળ પડેલું છે. આ મંદિરમાં શ્રીજી મહારાજ ઘણીએ વાર પધારી રામચંદ્રજીની મૂર્તિઓને સ્પર્શ કરી દર્શન કરતા, તેથી મૂર્તિઓ સહિત આખું એ મંદિર પ્રસાદીનું છે. હાજા પટેલની પોળમાં રામજી મંદિર પાસે આવેલું આ નથુ ભટ્ટનું ઘર છે. નથુ ભટ્ટ શ્રીજી મહારાજના વખતમાં આગેવાન સત્સંગી હતા. આ ઘરમાં શ્રીજી મહારાજ ઘણી જ વખત પધારીને થાળ જમેલા છે. નંદ સંતો પણ આ ઘરમાં જમવા પધારેલા છે, તેથી આ ઘર મહાન પ્રસાદીનું ઘર છે. નથુ ભટ્ટના ઘરની બાજુમાં જ આવેલ આ હીરાચંદ્ર ચોકસીના ઘરમાં સંતો સહિત ઘણીએ વાર શ્રીજી મહારાજ થાળ જમેલા છે. હીરાચંદભાઈના વંશમાં હાલમાં પણ સારો સત્સંગ છે. તેઓ સત્સંગમાં આગેવાન અને ઉત્સવિયા સત્સંગીઓ ગણાય છે. અમદાવાદ શહેરનો આ મુખ્ય ચોક છે માણેક ચોક. શ્રીજી મહારાજ જેટલી વાર અમદાવાદ પધાર્યા તેટલી વાર આ ચોકમાં પધારેલા છે તથા આજુબાજુમાં રહેતા હરિભક્તોને ઘેર પણ શ્રીજી પધારેલા છે, તેથી આ ચોક પ્રસાદીનો છે. રાયપુર દરવાજા પાસે મુરલીધરની પોળના નાકે મુખ્ય રસ્તા ઉપર પખાલીની પોળના સામે આવેલા આ મુરલીધરના મંદિરમાં શ્રીજી પધારેલા છે. તે આ મંદિર પ્રસાદીનું છે. રાયપુરમાં હવેલીની પોળના નાકે આવેલું આ વડનગરા નાગરનું હાટકેશ્વર મહાદેવજી છે. શ્રીજી મહારાજ ઘણી વખત અહીં દર્શને પધારેલા છે, તેથી તે પ્રસાદીના છે. રાયપુર ચકલામાં ભાઈ શંકરની હવેલી પાસે આવેલ આ શંકરાચાર્યની હવેલીમાં ત્યાંના સંન્યાસીઓએ શ્રીજી મહારાજને અહીં શાસ્ત્રાર્થ કરવા બોલાવેલા. રાયપુર મહાલક્ષ્મીની પોળમાં પેસતા જ આ મહાલક્ષ્મીનું મંદિર આવેલું છે. શ્રીજી અહીં વસતા હરિભક્તોના ઘેર થાળ જમવા પધારતા ત્યારે આ મંદિરમાં દર્શન કરવા જતા, તેથી આ મંદિર ખૂબ પ્રસાદીનું છે. ખાડિયામાં અમૃતલાલની પોળ સામે આવેલું આ વિસનગરા નાગરોના હાટકેશ્વર મહાદેવ છે. અહીં પણ શ્રીજી મહારાજ દર્શન કરવા પધારેલા છે. આ પોળનું નામ જેમના ઉપરથી પડ્યું તે અમૃતલાલ શેઠનું આ ઘર છે. આ ઘરે શ્રીહરિ પધારેલા છે. પખાલીની પોળના નાકે આવેલ આ હનુમાનજીના મંદિરમાં શ્રીજી અનેક વાર પધારેલા. આ હનુમાનજી પ્રસાદીના છે. પંડિતજીની પોળના નાકે આવેલ આ પંચમુખી હનુમાનજીના મંદિરમાં શ્રીજી પધારેલા. આ હનુમાનજી પણ પ્રસાદીના છે. આ સારંગપુર દરવાજેથી થઈને શ્રીજી મહારાજ નૃસિંહજીના મંદિરે જતા આવતા, તેથી આ દરવાજો પણ ખૂબ પ્રસાદીનો છે. શ્રીહરિ અયોધ્યાથી ઘરનો ત્યાગ કરી
વન વિચરણ દરમિયાન નીલકંઠ વર્ણી રૂપે ફરતા ફરતા વિક્રમ સંવત 1855 ના આરસામાં તપસ્વીના વેશે પ્રથમવાર અમદાવાદમાં પધાર્યા હતા, જેના ચારે તરફના કિનારાઓ પથ્થરોના ઘાટથી બાંધેલા હોવાથી અતિ શોભાયમાન લાગતા હતા એવા કાંકરિયા નામના સરોવર ઉપર શ્રીજી આવ્યા હતા. સરોવરમાં સ્નાન કરીને પૂર્વ તરફના આ ગરનાળા ઉપર બેસીને શ્રીજીએ નિત્યવિધિ કરેલો છે. શ્રીહરિ અમદાવાદમાં રોકાણ દરમિયાન હંમેશા આ કાંકરિયા સરોવરમાં સ્નાન કરવા આવતા. કાંકરિયા સરોવરની વચમાં આવેલી આ નગીના વાડીમાં જઈને શ્રીહરિ એકાંતમાં બેસતા અને તે વાડીના બંગલામાં જઈને રહેતા. આ કાંકરિયા સરોવરનો દક્ષિણ તરફનો વિસામો છે. આ વિસામા ઉપરથી બેસીને ઘણી વખત શ્રીજી ભક્તોને ઉપદેશ આપતા તથા ક્યારેક આરામ પણ કરતા, તેથી આ વિસામો પણ પ્રસાદીનો છે. કાંકરિયા સરોવરથી આ આથમણી પાળે શ્રીજી ઘણી વખત ફરવા પધારતા અને બેસતા, તેથી આ પાળ પ્રસાદીની છે. પુષ્પકુંજથી આગળ રામબાગની સામે મેઇન રોડ ઉપર આવેલ આ શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર છે. આ જગ્યા સ્વામિનારાયણની બેઠક અથવા પગલાવાળી જગ્યાના નામે ઓળખાતી હતી. આ જગ્યાએ જ્યારે શ્રીહરિએ નરનારાયણ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી ત્યારે જરિયાના તંબુ નંખાવી તેમાં ઉતાર્યા હતા. બ્રાહ્મણોની ચોરાશી કરી તે વખતે પણ આ જગ્યાએ મંચ પરથી શ્રીજી બધી જ દેખરેખ રાખતા. અહીં આવેલ હનુમાનજીની પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીએ કરેલ છે. હાલમાં આ હનુમાનજી બહુ પ્રસિદ્ધ થયા છે અને સત્સંગી તથા બિન સત્સંગી લોકો ખૂબ મોટી સંખ્યામાં દર શનિવારે અહીં આવે છે. આ જગ્યાએ છત્રી કરાવી ચરણારવિંદ પધરાવેલા છે. આ સ્થળ ઘણું જ પ્રસાદીનું અને મહત્વનું છે. હાલમાં અહીં શિખરબંધ મંદિર બંધાવી શ્રી રાધા કૃષ્ણ દેવ આદિ દેવોની મૂર્તિઓ પધરાવેલી છે. અમદાવાદ શહેરથી દક્ષિણ દિશાએ નેશનલ હાઈવે પર આવેલું આ ચંડોળા તળાવ છે. શ્રીજી જ્યારે જ્યારે અમદાવાદથી જેતલપુર તથા અસલાલી જતા આવતા ત્યારે આ તળાવમાં સંતો હરિભક્તો સહિત સ્નાન કરતા અને તેના કિનારે વૃક્ષ નીચે બેસતા, તેથી આ તળાવ પણ ઘણું જ પ્રસાદીનું છે. શ્રીજી મહારાજ જેતલપુરથી અમદાવાદ પધારતા કે અમદાવાદથી જેતલપુર પધારતા ત્યારે કેટલીય વાર આ આસ્ટોડિયા દરવાજેથી શહેરમાં આવતા જતા, ક્યારે કંઈ આસ્ટોડિયા દરવાજાના ઓટલે બિરાજી બધાને દર્શન પણ આપતા, તેથી આ આસ્ટોડિયા દરવાજો પ્રસાદીનો છે. આ ખોખરા ગામ હાલ અમદાવાદની મધ્યમાં આવી ગયેલું છે. આ ગામમાં શ્રીજી ઘણી વખત પધારેલા છે. દરેક સત્સંગીને ઘેર થાળ પણ જમેલા છે. વૈરાગીઓ સાથે તોફાન પણ ઘણા મોટા પ્રમાણમાં આ ગામમાં જ થયું હતું. સંપ્રદાયમાં આ વાત પ્રસિદ્ધ છે, તેથી આ ગામ પ્રસાદીનું છે. શ્રીજી મહારાજ નથુ ભટ્ટના ઘેર જમવા ગયા હતા ત્યારે વૈરાગીઓ સદગુરુ મુક્તાનંદ સ્વામીને શ્રીહરિ સમજી મારવા આવ્યા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સમય સૂચકતા વાપરી આ ઘરમાં સંતાઈ ગયા હતા. આ ઘરમાં છત્રી બનાવીને ચરણારવિંદ પધરાવેલા છે. ખોખરા ગામથી પૂર્વ દિશાએ આવેલી આ છત્રીવાળી જગ્યાએ શ્રીજી જ્યારે ખોખરા આવતા ત્યારે બિરાજતા હતા. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી શ્રીજી અમદાવાદ પધાર્યા ત્યારે આ દરવાજેથી શહેરમાં આવ્યા હતા, તેથી આ પ્રસાદીનો દરવાજો છે. પાનકોર નાકાથી ઉત્તર દિશાએ આગળ આવેલ ગોલાની વાડીમાં આવેલું આ શિવ મંદિર છે. તેમાં શ્રીજી મહારાજ દર્શન કરવા પધાર્યા હતા, તેથી આ મંદિર અને વાડી પ્રસાદીના છે. આ
ભદ્રકાળી માતાનું મંદિર છે. શ્રીજી મહારાજ અહીં દર્શન કરવા આવેલ તેથી આ મંદિર પણ ખૂબ પ્રસાદીનું છે. ભદ્રમાં આવેલ આ પેશવાઈ મહેલમાં એક શંકુ છે જેના ઉપર બેસાડી કપટ કરીને શ્રીજી મહારાજની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હાલમાં જે ભોંયરામાં ટાંકુ છે તે સરકારે સીલ કરી દીધેલ છે. પેશવાના ચીમનરાવજી અને અંગ્રેજોએ પણ ઘણી વખત આ મહેલમાં શ્રીજી મહારાજની પધરામણી કરીને ખૂબ સત્કાર પૂજન કરેલા છે. તેથી આ મહેલ ખૂબ પ્રસાદીનો છે. આ આખી ઇમારત આઝમ ખાનના મહેલ તરીકે ઓળખાય છે. શ્રીહરિ જેટલી વખત ભદ્રના મહેલમાં પધારતા ત્યારે આ ત્રણ દરવાજા થઈને પધારતા. ઘણી વખત આ દરવાજા ઉપર ઉભા રહી લોકોને દર્શન પણ આપતા. ભદ્રની પાછળ દક્ષિણીઓના મહોલ્લામાં આવેલું આ શ્વેત કૃષ્ણનું મંદિર છે. આ મંદિરના પૂજારી અંધ હતા. શ્રીહરિએ એમની ઉપર કૃપા દ્રષ્ટિ કરી દેખતા કર્યા હતા. શ્રીહરિ પણ આ મંદિરમાં ઘણી વખત દર્શન કરવા આવેલા છે તેથી આ મંદિર ઘણું જ પ્રસાદીનું છે. એલિઝ બ્રિજ પાસે આવેલો આ સાબરમતીનો ગણેશ બારીનો આરો છે. અહીં શ્રીજીએ સંતો સહિત ઘણી વાર સ્નાન કરેલું છે તેથી આ આરો પણ પ્રસાદીનો છે. ખાનપુર દરવાજા પાસે આવેલ આ આરા ઉપર શ્રીજી ઘણી વખત સ્નાન કરવા પધારેલા છે તેથી આ આરો અને દરવાજો બંને પ્રસાદીનો છે. પહેલા જલ ઝીલણી એકાદશીના રોજ શ્રીહરિ અને ગણપતિનો વરઘોડો આ જગ્યાએ જળ ઝીલવા માટે આવતો હતો. હવે એ વરઘોડો નારાયણ ઘાટ પર જાય છે. સરદાર પુલની પાસે આવેલ આ સપ્તર્ષિનો આરો છે. શ્રીજી ઘણી વખત અહીં આવતા જતા ત્યારે સ્નાન કરતા હતા તેથી આ આરો અને દક્ષિણ તરફનો કાંઠો બંને પ્રસાદીના છે. આ શાહ આલમનો રોજો છે. આ રોજા પાસે અહીં એક વડ હતો. એ વડ નીચે ઘણી વખત શ્રીજી સભા કરીને બિરાજતા હતા. હાલ એ વડ રહ્યો નથી પણ આ જગ્યા પ્રસાદીની છે. આ દરિયાપુર દરવાજે થઈ શ્રીજી ઘણી વખત નારાયણ ઘાટ પધારતા તેમજ દરિયાપુરમાં સત્સંગીઓને ઘેર પણ પધારતા તેથી આ દરિયાપુર દરવાજો ખૂબ પ્રસાદીનો છે. આ દિલ્હી દરવાજો છે. આ દરવાજે થઈને શ્રીજી ઘણી વખત નારાયણ ઘાટ તથા દૂધેશ્વરના આરે અને અન્ય સ્થળે પધારતા તેથી આ દરવાજો પ્રસાદીનો છે. ઘી કાંટા પંચભાઈની પોળમાં આવેલું આ મોહનલાલ શેઠનું ઘર છે. ખૂબ પ્રસાદીનું છે. દરિયાપુરમાં રૂપાપરીમાં કડિયાવાળા ખાંચામાં આવેલું આ અંબારામ વૈદ્યનું ઘર છે. આ ઘરમાં તેઓ ઘણીવાર શ્રીજી મહારાજને પધરાવી ભેટ પૂજા ધરતા હતા. એક વખત શ્રીજી મહારાજ આ ઘરમાં ઉતર્યા હતા અને એક રાત રોકાયા હતા તેથી આ ઘર પ્રસાદીનું છે. દિલ્હી દરવાજા બહાર આવેલ આ હઠીસિંગના દેરા શહેરના જોવાલાયક સ્થળોમાં ગણાય છે. હિમાભાઈ શેઠ શ્રીહરિને આ દેરા જોવા લઈ આવેલા. શ્રીહરિ આ આખા દેરામાં ફરેલા તેથી આ દેરા પ્રસાદીના છે. નારાયણ ઘાટ જતા રસ્તામાં ડાબા હાથ ઉપર આવેલ આ દરિયાખાન ઘુમ્મટ છે. જ્યારે આપણા નંદ સંતોને શહેરમાં ઉતરવાનું કોઈ સ્થળ નહોતું ત્યારે એક વખત સદગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે મોટા સંતો આ ઘુમ્મટમાં થોડા દિવસો રોકાયા હતા અને દરિયાખાનના અનુયાયી હજારો ભૂતોનો મોક્ષ કર્યો હતો. શ્રીજી પણ આ ઘુમ્મટમાં એકવાર પધાર્યા હતા તેથી આ ઘુમ્મટ પ્રસાદીનો છે. શહેરથી ઉત્તર દિશામાં સાબરમતી નદી પર સુભાષ પુલના શહેર તરફના છેડા પર આવેલ આ નારાયણ ઘાટ છે.
આદિ સતયુગમાં આ જગ્યાએ ધર્મ ભક્તિએ તપ કરી ભગવાનને પ્રસન્ન કરેલા અને ભગવાન જેવા પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગેલું. સમય જતાં શ્રીહરિ ધર્મભક્તિથી નર નારાયણ હરિ હરિકૃષ્ણ એમ ચાર સ્વરૂપે આ જગ્યાએ પ્રગટ થયા હતા. આ ઘાટ પ્રભુનું જન્મસ્થળ હોય અતિ પવિત્ર અને પ્રાચીન તીર્થ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જેટલી વખત અમદાવાદ પધારતા તેટલી વખત આ ઘાટ પર સંતો સહિત સ્નાન કરતા. હાલમાં આ જગ્યા ઉપર સુંદર મંદિરનું નિર્માણ થયેલું જોવા મળે છે. આ મંદિરમાં નરનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, સુખશૈયા વગેરેના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવે છે. આ જગ્યાએ દર વર્ષે ધનુર્માસ દરમિયાન શાકોત્સવનો ભવ્ય ઉત્સવ છેલ્લા 20 વર્ષથી ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી સત્સંગીઓ, હરિભક્તો અને શહેરના અન્ય પ્રજાજનો પણ શ્રદ્ધાપૂર્વક સેવાના ભાવથી જોડાય છે. આ ઘાટની જગ્યાએ પૂજ્ય અક્ષર નિવાસી આચાર્ય મહારાજશ્રીઓને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એ જગ્યાએ સ્મૃતિરૂપે છત્રીઓ કરવામાં આવી છે. આ જગ્યાએ બંને બાજુએ આવેલ દેરીઓમાં એકમાં હનુમાનજીની મૂર્તિ છે અને બીજી દેરીમાં ગણપતિજીની મૂર્તિ તથા મહાદેવજી આવેલા છે. પગથિયા ઉતરતા વચમાં રમણા ઉપર સદગુરુ બ્રહ્મચારી સ્વામી વાસુદેવાનંદજી તથા સદગુરુ મહાનુભાવાનંદજી સ્વામીના અસ્થિ સંચયની બે છત્રીઓ બનાવવામાં આવી છે. આ મોતી શાહીબાગ મહેલ છે. હાલમાં આ મહેલનો ઉપયોગ સરદાર વલ્લભભાઈ ટ્રસ્ટ કરે છે. મહેલની પાછળ નદી પર આવેલ આ ઘાટ પર શ્રીજીએ સ્નાન કરેલું છે, તેથી આ આખો મહેલ, બગીચો અને ઘાટ પ્રસાદીના છે. નારાયણ ઘાટ અને શાહી મહેલની વચમાં સાબરમતી નદીના ઉપર આવેલ રેલવે પુલની નીચેના ભાગમાં આ શિવ મંદિરમાં શ્રીજી જ્યારે અમદાવાદમાં 3-4 દિવસ છુપાયા હતા ત્યારે અંધારવાડીમાં તેમજ નારાયણ ઘાટમાં રહેતા અને આ મંદિરમાં આવીને બેસતા, તેથી મંદિર તથા શિવજી પ્રસાદીના છે. આ દૂધેશ્વરનો આરો છે. સતયુગમાં દધીચી નામના ઋષિએ આ જગ્યાએ પોતાનો આશ્રમ બાંધી ઘણા વર્ષો પર્યંત તપશ્ચર્યા કરેલી છે, તેથી પ્રાચીન તીર્થ ગણાય છે. શ્રીજી મહારાજ ઘણી વખત અહીં આવીને સ્નાન કરતા અને ઉપદેશ પણ કરતા. હાલમાં આ આરો શહેરનું સ્મશાન ગૃહ છે. અહીં આવેલ આ દૂધેશ્વર મહાદેવ તથા આ આરો પ્રસાદીના છે. શહેરથી ઉત્તરે પાદશાહની વાડીમાં શાહી મહેલ પાસે આવેલ આ ભીમનાથ મહાદેવ ખૂબ જ જાણીતા છે. શ્રીજી મહારાજ ઘણી વખત અહીં દર્શન કરવા આવતા અને આ બાંધેલા ઘાટ પર સ્નાન પણ કરતા, તેથી આ મહાદેવજી અને ઘાટ બંને પ્રસાદીના છે. આ મોટેરા ગામ છે. આ ગામમાં શ્રીજી અનેક વાર પધારેલા છે. આ હરિમંદિર શ્રીહરિના વખતમાં હરિભક્તોએ બંધાવેલું છે. શ્રીજી આ મંદિરમાં ઉતરતા અને લીમડા નીચે સભા કરીને બિરાજતા હતા, તેથી આ આખું ગામ અને મંદિર પ્રસાદીના છે. મોટેરા ગામની ભાગોળે નદીના કિનારે આવેલ આ કોટેશ્વર મહાદેવના મંદિરમાં જ્યારે શ્રીજી મોટેરા પધારતા ત્યારે દર્શન કરતા, બાજુમાં આવેલ આ ઘાટ પર સ્નાન કરતા હતા અને આ શિવાલયમાં બિરાજતા, તેથી આ ઘાટ તથા મહાદેવજી પ્રસાદીના છે. આ ગામ આખું એ સત્સંગી ગામ હતું અને આજે પણ છે. હાલમાં અહીં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરવામાં આવી છે. આ અદ્યતન ગુરુકુળમાં રહીને હાલમાં 600 જેટલા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. આ અસલાલી ગામ છે. શ્રીજી મહારાજ અમદાવાદથી જેતલપુર જતા આવતા આ ગામમાં પધારતા અને સભા કરતા, તેથી આ ગામ પ્રસાદીનું છે.
આ અસલાલીનું શ્રી સ્વામિનારાયણ મંદિર છે અને આ બહેનોનું મંદિર છે. આ કાળુપુર દરવાજે થઈને મહારાજ સરપુર તથા વેલાળ વગેરે ગામોમાં પધારતા તેથી આ દરવાજો પ્રસાદીનો છે. સરસપુર જવાના પુલ ઉપરથી જતા જમણી તરફ ઉતરીએ એટલે નજીકમાં જ આ મહાદેવજી આવેલા છે. જ્યારે અહીં રેલવે સ્ટેશન નહોતું ત્યારે અહીં કાચો રસ્તો હતો. એ રસ્તે થઈને શ્રીજી ગામડાઓમાં જતા ત્યારે રસ્તામાં આવતા આ શિવ મંદિરે દર્શન કરવા પધારતા માટે આ મહાદેવજી પ્રસાદીના છે. અસારવામાં નીલકંઠના અખાડાનું આ નીલકંઠ મહાદેવનું મંદિર શ્રીજીની આજ્ઞાથી શેઠ બેચરભાઈ મણકીવાળાએ બંધાવેલું છે. આ મંદિર બંધાતું હતું ત્યારે અને પછી પણ શ્રીજી અહીં પધારેલા છે. આ મંદિર ખૂબ પ્રસાદીનું છે. અસારવામાં આવેલું આ આપણું ગુરુકુળ છે. આ જગ્યાએ પહેલા અમદાવાદ દેશના આચાર્ય મહારાજશ્રીનું રહેઠાણ હતું. અહીં આવેલ આ હનુમાનજીની પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીએ કરેલ છે. સાંકડી શેરીમાં આવેલ આ બાપાલાલભાઈ પંડિતના ઘેર યજ્ઞ કરીને શ્રીજીની પધરામણી કરાવેલી છે. આ ઘર પ્રસાદીનું છે. આ છે શ્રી સ્વામિનારાયણ બાગ. મેમનગર વિસ્તારમાં આવેલ આ જગ્યાએ હાલમાં અમદાવાદના આચાર્ય મહારાજશ્રીના નિવાસસ્થાન છે. કાલુપુર નરનારાયણ દેવના મંદિરમાં પરમ પૂજ્ય મહારાજશ્રી દરરોજ નિયમિત પધારીને સર્વે સત્સંગીઓને તેમજ દર્શનાર્થીઓને દર્શન લાભ આપે છે. નાનામાં નાના માણસને પણ અંગત રીતે ખબર અંતર પૂછીને તેના હૃદય મનને શાંતિની અનુભૂતિ કરાવે છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની જેમ અખંડ સૌભાગ્યવતી લક્ષ્મી સ્વરૂપ પૂજ્ય ગાદીવાળા શ્રી અને પૂજ્ય માતુશ્રી પણ રોજ મંદિર પધારી બહેનોના સત્સંગને નવપલ્લવિત રાખી રહ્યા છે. હાલમાં પૂજ્ય મોટા મહારાજશ્રી નિવૃત્તિ લઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓની અનંતકાળ સુધી સાચવણી માટે શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમની કામગીરીનું માર્ગદર્શન સંભાળી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુરમાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમાં અસંખ્ય સત્સંગીઓ શ્રદ્ધાપૂર્વક સેવાભાવે ભાગ લઈને પોતાની જાતને કૃતાર્થ કરી શ્રીહરિની કૃપા દ્રષ્ટિને લાયક બને છે. શ્રીજી મહારાજે વારંવાર ઉત્સવો સામૈયા વગેરે કરવા ભારપૂર્વક કહેલું છે. આમ કરવાથી માનવ મનમાં ઉત્સાહ આનંદનો વધારો થાય છે. શ્રીહરિમાં શ્રદ્ધા અડગ બને છે. માણસનું ચિત્ત પ્રફુલ્લિત બનતા શ્રીહરિમાં એકાગ્રતા વધારે સેવાય છે. ધામધૂમથી ઉજવાયેલા આવા પવિત્ર ક્ષણોની સ્મૃતિ માણસના મન પર હંમેશને માટે અંકિત થઈ જાય છે. એટલે માણસના અંતકાળે મતિ એવી ગતિના નિયમાનુસાર શ્રીહરિના ઉત્સવ ઉજવણીના દ્રશ્ય માનસપટ પર રમતા હોય અને દેહ છૂટી જાય તો એ જીવને 84 ફેરામાંથી મુક્તિ મળી જાય છે. આથી જ મંદિરમાં રામનવમીનો ઉત્સવ, ફાગણ સુદ 30નો ઉત્સવ, જલઝીલણી એકાદશીનો ઉત્સવ વગેરે ઉત્સવો આનંદપૂર્વક ધામધૂમથી ઉજવાય છે. અનેક હરિભક્તો આ ઉત્સવમાં હરખભેર ભાગ લઈ પુણ્ય લાભ મેળવી જીવન સાર્થક કરે છે. આ ઉપરાંત સને 1981માં ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મને 200 વર્ષ પૂરા થતા હોય એ પ્રસંગે ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ યુનિવર્સિટી
1994 માં પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીનો 50મો જન્મદિન તથા ગાદી અભિષેકના 25 વર્ષ થતાં રજત સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ. સને 1997માં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂરા થતા હોય શતામૃત મહોત્સવ પણ ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ. શ્રીહરિએ સમજાવેલ ઉત્સવ ઉજવણી મહાત્મ્યની પરંપરાને ચાલુ રાખી પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીના 60 વર્ષ પૂરા થતા હોય તારીખ 2 એપ્રિલ 2004 થી તારીખ 8 મે એપ્રિલ 2004 સુધી ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પણ ભવ્યાતિભવ્ય રીતે ધામધૂમથી ઉજવવાનું આયોજન પણ થયું હતું. અને અત્યારે તારીખ 1 થી 3 જૂન 2009 દરમિયાન આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીના જન્મ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે ધર્મકુળ વંદના મહોત્સવ પણ અતિ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ઓછાવ્યા સત્સંગીઓએ પણ શ્રદ્ધાપૂર્વક પોતાની વંશ પરંપરાની જૂની પરંપરા આજે પણ ચાલુ જ રાખેલી છે. ઉત્સવો અને ખાસ પ્રસંગને ટાણે ઓછાવ્યા સત્સંગીઓ આજે પણ દેવ આગળ ભક્તિપૂર્વક ઓછાવ કરતા હોય છે. ધનુર્માસમાં નિયમિત વહેલી સવારે 5:30 વાગ્યાની મંગળા આરતીથી લઈને 6:30 વાગ્યાની શણગાર આરતી દરમિયાન 1 કલાક પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અચૂક હાજર રહી સત્સંગીઓને દર્શનનો લાભ આપે છે અને શ્રી સ્વામિનારાયણના નામની ધૂનની રમઝટ બોલાવે છે. આ વખતે એવું અલૌકિક વાતાવરણ સર્જાતું હોય છે કે એનું શબ્દોમાં વર્ણન અશક્ય છે. આ કબૂતરો તરફ ધ્યાનથી જુઓ તો તમે અનુભવી શકશો કે એમના ગુગવાટમાં પણ શ્રીહરિના નામનું ગાન સંભળાય છે. ગત જન્મના કોઈ સંચિત કર્મોને કારણે પક્ષી યોનિમાં જન્મ લેનાર આ બધા પવિત્ર આત્માઓ જ છે. વર્ષોથી આ પુણ્યશાળી આત્માઓએ શ્રીહરિના દર્શન અને ગુગવાટમાં ગવાતા શ્રી સ્વામિનારાયણના શબ્દ ગુંજનના સમયમાં ફેર પડવા દીધો નથી. આ તમે જોઈ રહ્યા છો એ પરમ પૂજ્ય લાલજી મહારાજના નામની સ્મૃતિ સાથે નિર્માણ પામેલ નવું બનાવેલું શ્રી નરનારાયણ દેવનું રસોડું વ્રજેન્દ્ર ભવન છે. અતિ આધુનિક ટેકનિકની સર્વ સગવડો અહીં ઉપલબ્ધ છે. આ મંદિરમાં આવેલું સાહિત્ય કેન્દ્ર છે. મંદિરની વ્યવસ્થા શક્તિના સાક્ષીરૂપ આ કેન્દ્ર પરથી દરેક સત્સંગી અને અન્ય ભાવિકોને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું દરેક સાહિત્ય અને સામગ્રી સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. સત્સંગના પ્રસાર અને પ્રચારમાં આ કેન્દ્ર ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. સત્સંગના પ્રસાર પ્રચાર અને એક સૂત્રતા જળવાઈ રહે તેમજ તેમાં ઉત્તરોત્તર વધારો થાય એ હેતુથી મંદિર તરફથી શ્રી સ્વામિનારાયણ માસિક અદ્યતન રૂપ રંગમાં નિયમિત રૂપે પ્રગટ થતા જ રહે છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વિદ્યાદાનનું અનેરું મહત્વ વર્ણવ્યું છે. તેને ધ્યાનમાં રાખી અમદાવાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આંબાવાડીમાં શ્રી દેવેન્દ્ર પ્રસાદજી એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ શ્રી સહજાનંદ શાળા તથા કોલેજ અને નારણપુરા વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમની બિલકુલ સામે તેજેન્દ્ર પ્રસાદજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ટર્ફ શાળા જેવા અદ્યતન શૈક્ષણિક સંકુલો ચલાવાય છે. યુવાનોની પ્રવૃત્તિ માટે શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ પણ દેશ વિદેશમાં ધર્મની ખૂબ મોટા પાયે પ્રવૃત્તિ